सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, શ્રી ઘનશ્યામ મહારાજની જય। બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ। સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતમ સાગર ગ્રંથની અંદર પૂર છઠ્ઠું અને તરંગ તેર છેલ્લે એમાં એમ કથા લખે છે, ભગવાન શ્રીહરિ શિયાનીમાં છે, ત્યાં આગળ મહારાજે પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા ત્યાં જમવાનો અંગીકાર કર્યો, એમનો સંતો ભક્તોને જમાડ્યા, ત્યાર પછીથી મહારાજે સત્સંગમાંથી અરુચિ ન થાય એવી ઘણી બધી વાત કરી। શિવરામ વિપ્રને મહારાજે પોતાનું સર્વોપરીપણું હૃદયની અંદર પ્રસ્થાપિત થાય એના માટે ભગવાન શ્રીકૃષ્ણથી પણ પર પોતે છે આવું શિવરામ વિપ્રને સમાધિ દ્વારા બતાવ્યું અને એમને પોતાનું સર્વોપરીપણું દ્રઢ કરાવ્યું। આગળ આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે, પૂર છઠ્ઠું તરંગ ચૌદ। હરિજન વિપ્ર જીતને સબહી પૂજા કીન ભીમા વોરા શેઠહી પીછે આયે પ્રવીણ વસન ભૂષણ કનક કે શ્રીહરિ કુ પેરાયે જીતનો તાકો ભાવહી તેસે પૂજા કરાયે જીતનો તાકો ભાવહી તેસે પૂજા કરાયે। શિયાણી ગામમાં જેટલા સત્સંગી વિપ્ર હતા તે સૌએ શ્રીહરિની પૂજા કરી। પછી પ્રવીણ શેઠ ભીમા વોરા નામે વનિક શ્રીહરિની પૂજા કરવા આવ્યા, સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેના શ્રીહરિને પહેરાવ્યા, તેમના હૃદયમાં જેવી ભાવના હતી તેવી શ્રીહરિની પૂજા કરી। પછી તેમને શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા, તેમના ભાઈઓ અને પરિવારમાં જે હતા તે બધા સત્સંગી થયા, તેમને વિવિધ પ્રકારના મેવા, ઘણી મીઠાઈ, અપાર ફળ વગેરે જેનો ગંતા પાર ન આવે એટલું બધું શ્રીહરિને અર્પણ કર્યું। તે સિવાય બીજા એક મોતી શેઠ નામે વણિક હતા, તેઓ પણ ઘણા સારા સત્સંગી થયા હતા, તેમને પણ શ્રીહરિની પૂજા કરી અને વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણો અર્પણ કર્યા, તેમજ જાત જાતના ફૂલહાર પહેરાવ્યા। શિયાણી ગામની અંદર આજે સત્સંગ થયો છે શ્રીજી મહારાજના આવવાથી, આજે શિયાણી ગામના શિવરામ વિપ્ર છે એ જ અખંડાનંદ વર્ણી જેમણે મહાપૂજાની રચના કરી છે। આમ તો ગ્રંથોની અંદર કથા એવી પણ મળે છે કે અખંડાનંદ વર્ણી એ શિવરામ વિપ્ર, શિવરામ ભટ્ટ જે અત્યારે શ્રીજી મહારાજે જેમને સર્વોપરીપણું બતાવ્યું
એ શિવરામ ભટ્ટ એમને શાસ્ત્રોનું અધ્યયન પોતાના પિતા પાસે રહીને કરેલું. લીંબડીના રાજ્યની અંદર રાજકુલના એ પુરોહિત હતા અને રાજ્ય તરફથી એમને વર્ષાસન મળતું હતું. શ્રીમદ ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણ આપણે ગઈકાલે જ હરિચરિત્ર સાગરની કથામાં સાંભળ્યું કે બેનો એમને સારો એવો અભ્યાસ હતો, એમાં એમને રસ પણ હતો. સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ફેલાયો અને એમના ભક્તો ભગવાન શ્રીહરિને પરબ્રહ્મ કહેતા હતા ત્યારે દ્વેષીઓ જંતર મંતરને મેલી વિદ્યાવાળાના પાખંડીઓ પણ આ રીતની વાતો કરતા, પણ શિવરામ ભટ્ટને સંતોનો જોગ થવાથી સત્સંગનો ગુણ આવ્યો અને એ અરસામાં લીંબડીના રાજા હરિસિંહજીએ પણ ભગવાનની અલૌકિક બધી વાતો સાંભળી ત્યારે એમને કેટલાક દ્વેષીઓએ ઉલટી વાતો કરેલી અને એટલે રાજાએ શિવરામ ભટ્ટને સાચી વાતની ખાતરી કરવા ગઢપુર શ્રીજી મહારાજ પાસે મોકલેલા અને ત્યારે શ્રીજી મહારાજને એમને નાત જાત જન્મથી માંડીને ઉપાસનાથી માંડીને આધ્યાત્મિક મુક્તિ સુધીના 18 પ્રશ્નો પૂછેલા જે શ્રીમદ સત્સંગી જીવનની કથા દરમિયાન આવે છે. શ્રીજી મહારાજે એ પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા અને સમાધિ કરાવેલી અને પરબ્રહ્મ પરમાત્માપણાનો નિશ્ચય કરાવેલો. સર્વોપરીપણાનો નિશ્ચય મહારાજે અહીં આગળ શિયાનીમાં આવીને કરાવ્યો. ત્યાં સુધી એ ભગવાન શ્રીહરિને શ્રીકૃષ્ણ છે એ જ આ શ્રીહરિ છે આવું માનતા. પરંતુ મહારાજે શિયાનીમાં જ્યારે આ ઐશ્વર્ય બતાવ્યું ત્યારે એમને શ્રીકૃષ્ણથી પર મહારાજને જાણ્યા. એ શિવરામ ભટ્ટ હરિસિંહ રાજાના રાજપુરોહિત હતા. મહારાજનો નિશ્ચય કરીને ગઢપુરથી આવેલા પછી જ્યારે ભાગવતની કથા કરવા બેસે ત્યારે રાજા અને રાણી બે પૂજા કરતા. હવે સત્સંગી થઈ ગયા એટલે પર સ્ત્રીનો સ્પર્શ ન થાય એટલે એમને રાજાને કીધું કે રાણી હવે મારી પૂજા ના કરે, આપ એકલા પૂજા કરો, કારણ કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો છું. રાજાએ અને રાણીએ પૂજા કરવાનો આગ્રહ રાખ્યો. ભટ્ટજીએ મક્કમતાપૂર્વક ના પાડી અને જણાવ્યું કે સજોડે પૂજા કરવી હોય તો બીજા બ્રાહ્મણ પાસે પૂજા કરાવો. આમ કહીને વ્યાસપીઠ પરથી ઉતરીને શિવરામ ભટ્ટ ચાલી નીકળ્યા. આવી તેમને શ્રીજી મહારાજ પ્રત્યેની ઉપાસના અને ધર્મનિષ્ઠા દ્રઢ હતી. પછી સમય જતાં એ અખંડાનંદ વર્ણી તરીકે સત્સંગની અંદર બ્રહ્મચારી થયા અને અખંડાનંદ વર્ણી વિદ્વાન હોવાથી સંપ્રદાયની સાહિત્ય ક્ષેત્રે એમને બહુ મોટી સેવા કરી. લીલા ચરિત્રોથી ભરપૂર અનેક ગ્રંથો અને સ્તોત્રો રચ્યા અને મહાપૂજા વિધિ જે આપણે કરીએ છીએ એ પણ આ શિવરામ વિપ્ર અખંડાનંદ વર્ણી જે પાછળથી થયા એમની જ કરેલી છે. શ્રી હરિચરિત્ર ગ્રંથમાંથી આ લેવાયેલી છે અને એ મહાપૂજા અખંડાનંદ બ્રહ્મચારી ગોપાળાનંદ સ્વામીએ વડતાલમાં શરૂ કરાવેલી, પછી જેતપુરને જૂનાગઢની અંદર પણ એ શરૂ થઈ ને અત્યાર તો ઠેર ઠેરે મહાપૂજાઓ થાય છે. મહારાજે એમને રઘુવીરજી મહારાજની સાથે રહેવા માટેની આજ્ઞા કરેલી, બે આચાર્યોની સ્થાપના કરી ત્યારે, અને એ હરિચરિત્ર ગ્રંથમાં અખંડાનંદ વર્ણીની પ્રશંસાના શબ્દ સુમનો બધાએ આલેખાયેલા છે. આવા અખંડાનંદ વર્ણી જે થયા એ જ આ શિવરામ વિપ્ર છે, પણ એમના દ્વારા આ સત્સંગ શિયાણી ગામમાં થયેલો. બધાને બધાએ ગામના શેઠિયાઓ પૂજા કરવા માટે આવ્યા, જાત જાતના ફૂલહારો પહેરાવ્યા, કેસરયુક્ત ચંદન લઈને આભૂષણો અર્પણ કર્યા, જાત જાતના ફૂલહાર પહેરાવ્યા. તેમને કેસરયુક્ત ચંદન લઈને ડરતા ડરતા ધીરે રહીને શ્રીહરિને શરીરે ચર્ચ્યું, કારણ કે પૂજા કોઈ દી કરી ના હોય, આવડતું હોય નહીં ચંદન ચર્ચતા એટલે બીક તો લાગે, માઇક લઈને બોલ્યા ના હોય અને અચાનક બોલવા ઊભા કરો તો થોડી વાર તો ધ્રુજારી થાય, પછી તમારી જેમ મજબૂત થઈ જાય તો અડધો કલાક પ્રવચન કરતા થઈ જાય, પણ જેને પકડ્યું જ ના હોય માઇક એને દો. કેસર ચંદન ચરચત શરીરા બીતે બીતે ચરચ લગે ધીરા સમરદી ગરમે જીતની રહાય સમૃદ્ધિ ગરમે
जितनी रहाए हरि को अरप दिए सब ताई, हरि को अरप दिए सब ताई। केसर चंदन युक्त केसर युक्त चंदन लईने डरता डरता धीरे रहीने श्रीहरिने शरीरे चर्च्यू। પોતાના ઘરમાં જે કાંઈ સંપત્તિ હતી એ બધી શ્રીહરિને સમર્પિત કરી દીધી। સારા પકવાન વારંવાર કરાવીને તેમણે શ્રીહરિને ને સંતોને અનેક વાર જમાડ્યા હતા। આ જે મોતી શેઠ છે એમના જે ભાઈઓ હતા બહુ પ્રેમી હતા, પોતાની તમામ સંપત્તિ ભગવાનને અર્થે ન્યોછાવર કરી દીધી। વારે વારે ભગવાનના સંતો અને ભક્તોને જમાડતા, ગઈકાલની કથા સાંભળી કે લાડુમાંથી ઘી નીતરે ને એને લાડુ કહેવાય, તો આજે તો હરિભક્તોના ફોન આવી ગયા કે ઘી નીતરતા લાડુની રસોઈ અમારી લખી લો અને લાડુમાંથી ઘી નીતરવું જોઈએ। મેં કીધું હા ભાઈ, ક્યારે કરશો પાર ના કહેવા? મેં કીધું બધાય સંતો ભેગા થવા દો, પછી ઘી નીતારીએ, નહીં તો અમે નીતરી જશું એકલા। તો કે એકાદશીના બારસની રસોઈ મારી એવા બે ભક્તોના ફોન આવી ગયા ઘી નીતરતા લાડુની। મેં કહું મહારાજ જમશે ઘી નીતરતા લાડુ। તે બંને જિંદગી સારા પકવાન વારંવાર કરાવીને તેમણે શ્રીહરિને અને સંતોને અનેક વાર જમાડ્યા હતા। શિવરામ વિપ્ર અને મોતી શેઠ એ બંને બાદ ભીડીને શ્રીહરિને ભેટ્યા। તે બંને જિંદગીભર શ્રીહરિની સેવામાં જ રહ્યા હતા। શિવરામ વિપ્ર અખંડાનંદ વર્ણી થઈ ગયા અને મોતી શેઠ પણ સેવાની અંદર રહ્યા। તે સિવાયના શિયાણીના જેટલા હરિભક્તો હતા તેઓ સૌએ શ્રીહરિની પૂજા કરી। જેના હૃદયમાં જેવો ભાવ હતો તેમણે સૌએ તેવી પૂજા કરી। પૂજા જેવો ભાવ હોય ને એવી થાય, પૂજા કોઈ દિવસ કોઈનું જોઈને ન થાય, પૂજા હૃદયનો ભાવ હોય એ પૂજા કરે ત્યાં વ્યક્ત થઈ જાય કે આને આવો ભાવ છે, એ પૂજા કરતો હોય ત્યાં જ ખબર પડી જાય। ભગવાનને અર્ચા કરે, ભગવાનની પૂજા કરે, ભગવાનને હાર પહેરાવે, ભગવાનને વાગા ધરાવે, કોઈ સદગુરુની પૂજા કરે, ભગવાનના સંતોની પૂજા કરે, ભગવાનના ભક્તોની પૂજા કરે, તો જે ભાવ હૃદયમાં એ પૂજામાં દેખાઈ આવે, ભગવાન પ્રત્યેનો કેવો ભાવ હોય એ કોઈને દર્શન કરવા હોય, તો ગુરુજી જ્યારે ઠાકોરજીની પૂજા કરતા હોય ને એ પૂજામાં ક્યારેક સવારમાં બેસવું, ખબર પડી જાય ભગવાનની પૂજા કેવી હોય। અહીંયા આગળ ઘનશ્યામ મહારાજના કપાળમાં જ્યારે ગુરુજી અર્ચા કરતા હોય ત્યારે જોવું, ખબર પડી જાય ભગવાનની પૂજા કેવી હોય। અને સદગુરુ અને ભગવાનના સંતો ભક્તોની પૂજા કેવી હોય એ કોઈને જોવું હોય તો સદગુરુ સ્મૃતિ મહોત્સવ 1 કંડારીમાં થયેલો છે, ત્યારે જે સદગુરુ સંતોની પૂજા પૂજ્યપાદ ગુરુજીએ કરેલી છે। સંપ્રદાયના સદગુરુ સિવાયના કર્મઠ સંતો એની પણ પૂજા કરેલી છે। એટલું જ નહીં, પારલાવાડા રમણદાદા ધામમાં ગયા એવા દાદાઓ એવા ગ્રહસ્થ ભક્તોની પણ જે તે સમયે પૂજાઓ કરેલી વિડીયો ફોટો છે એને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે પૂજા કરવી એ કઈ રીતે થાય। પૂજા ભગવાનના સંતોની, ભગવાનના ભક્તોની કેટલા ઊંડા ભાવથી કરવી જોઈએ, કારણ કે પૂજા એ શબ્દ જેટલો ટૂંકો છે એના કરતાં એનો ભાવ બહુ ઊંડો છે। શબ્દ બહુ ટૂંકો છે, બે અક્ષરમાં પૂરો થઈ જાય છે, પરંતુ એનો જે ભાવ છે એ કેવું હોય એ પ્રેક્ટિકલ જોયા વિના ક્યારેય અનુભવાય નહીં। પૂજા ગદગદ ભાવે થવી જોઈએ, પૂજા હૃદયથી થવી જોઈએ, પૂજા હૃદય ભીનું થઈ જવું જોઈએ। મારા અહો ભાગ્ય છે કે મને આવા મહારાજની પૂજા મળી છે, મારા અહો ભાગ્ય છે કે મને આવા સદગુરુની પૂજા મળી છે, મારા અહો ભાગ્ય છે કે મને આવા સંતો ભક્તોની પૂજા મળી છે, એવા અહો ભાવથી જે પૂજા થાય એ તો હૃદયમાં ને ભક્તની આંખમાં જણાય, એની ક્રિયામાં જણાય, એની સૌમ્યતા, એની શાંતિ,
એ બધું અલગ હોય. એ મેં તમને આજે ત્રણ વસ્તુ કીધી, એ તમને જ્યારે પણ ચાન્સ મળે ત્યારે ત્રણ વસ્તુની અંદર અનુભવ કરશો, ખ્યાલ આવી જશે પૂજાનો ભાવ કેવો હોય. તે પછી શ્રીહરિએ ચાલવાની તૈયારી કરી. તે વખતે દરબાર અશ્વ લઈને આવ્યા. બધા જ સોનેરી સાજથી અશ્વને શણગાર્યો હતો. પ્યારા પ્રિયતમ શ્રીહરિ તેના ઉપર સવાર થયા. તે સમયે ડંકા વાગવા લાગ્યા. ચોપદાર નેકી પોકારવા લાગ્યા, મહારાજ સિયાનીથી વિદાય થાય છે. અનેક પ્રકારના વાજિંત્ર વાગતા હતા. વાજિંત્રોનો તો કોઈ પાર જ ન હતો. તુરાઈ એવી વાગતી હતી કે તેનો ધ્વનિ આકાશમાં ફેલાઈ ગયો હતો. વિવિધ ભાતના ઝરિયાની નિશાનો આકાશમાં ઉડતા હતા, તે ઘણા સોહામના લાગતા હતા. શ્રીહરિ પૂર્વાસીઓને દર્શન દેતા દેતા શિયાણી ગામની બહાર આવી ગયા. ગામના દરબાર પોતાની સવારી લઈને સાથે ચાલ્યા હતા. ત્યાંના હરિભક્તો પણ ઘણે દૂર સુધી સાથે આવ્યા હતા. તે બધું સુકારી શ્રીહરિએ જોયું. આ બધું ભાવ હોય એટલે થાય. દૂર સુધી વળાવવા જાય કોણ? ભાવ હોય તો. અને દૂર સુધી લેવા જાય કોણ? ભાવ હોય તો. અમે જોઈએ ઠાકોરજી, ગુરુજી, સંતો જ્યારે પધરામણીએ જતા હોય ને, તો ઘણાને ત્યાં પધરામણીએ જઈએ ને તો જઈને બેલ મારીને બે ત્રણ મિનિટ તો બહાર ઊભું રહેવું પડે. એમને ખબર જ હોય કે પધરામણીએ સંતો આવવાના છે, ઊભો રહેવું પડે. અને ઘણાકને ત્યાં જાઓ ને, બારીમાંથી ડોકિયા કરીને જોયા કરતા હોય. આવ્યા 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 ફોન કરે, પૂછે. અને જ્યારે ત્યાં પહોંચો ને ત્યારે સામે દોડીને જઈને ગાડીનો દરવાજો ખોલે, ઠાકોરજીને સંતોને નીચે ઉતારે, પગે લાગે, ત્યાંથી ફૂલડે વધાવતા ઠાકોરજીને પોતાના ઘરની અંદર પધરાવે. ભાવ ઉપર છે, ભાવ ઉપર. દરેકની ભાવના જુદી જુદી હોય. મેં ગઈકાલે જ વાત કરી હતી, બહુ બહુ પ્રકારની ભાવના ને બહુ પ્રકારના મહિમાના લેવલો છે. અને એ બધું અનુભવમાં અમને વધારે આવે, કારણ કે અમારે સતત સમાજની વચ્ચે જવાનું થતું હોય, એના ઉપરથી ખ્યાલ આવે. એનો અર્થ એ નથી કે કોઈકની અંદર એ નથી તો એ ખોટું છે, ખોટું નથી. પણ જે લેવલ ઉપર આપણે છે ત્યાંથી વધારે અપગ્રેડ. ફોનનું મોડલ અપગ્રેડ કરવું છે, આપણા કપડાં અપગ્રેડ કરવા છે, આપણા ચંપલ અપગ્રેડ કરવા છે, આપણે બધું જ અપગ્રેડ જોઈએ છે. તો સત્સંગની અંદર મહિમા, સમર્પણ, સેવા, નિષ્ઠા, ધર્મ, એને પણ અપગ્રેડ કરવો પડે. એકનો એક નહીં અપગ્રેડ, થોડો ઊંચાઈ ઉપર. પૂર્વેના સંતો ભક્તોના ચરિત્રો વાંચીને આજે વર્તમાન કાળે આપણને એવા જણાતા હોય એવા સંતો ભક્તોના ચરિત્રોને જોઈને, દર્શન કરીને, એમાંથી આપણા આત્માને સમજાવી 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 હળખી ગેડો બેહાડી અપગ્રેડ કરવાનો છે. બધું જ અપગ્રેડ કરીએ છે, આપણા સત્સંગને પણ અપગ્રેડ કરવો પડે. એકને એક પડખે નથી જીવવાનું. એકને એક, એકને એક પ્રકારે સમ, એક જ સમજણ એક હરખી રાખી મૂકવાની છે. એક, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવા સંત ભક્ત બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ એકને એવી ને એવી રાખી એમાં જેટલું અપગ્રેડ થાય ઊંડાણમાં જવાય એમ જવું જોઈએ. દૂર સુધી વળાવા ગયા, દૂર સુધી. એવી રીતે જેમ ગાડી સુધી લેવા આવે ઠાકોરજીને સંતોને, એમ ઠાકોરજી સંતો પાછા જતા હોય ને તો ગાડીનો દરવાજો ઠેક છોડીને બંધ કરીને પગે લાગીને પછી ગાડી આમ જતી રહે દૂર, ત્યાર પછી પાછા વળીને ઘરમાં જાય એવાય હોય. અને તમે નીકળો, હજુ ગાડીમાં બેઠા ના હો ત્યાં ઘરનો દરવાજો બંધ કરીને શાંતિથી બેસી જાય એવાય હોય. કદાચ એને જ્ઞાન ન હોય, કદાચ એને સમજણ ન હોય, કદાચ એને ખ્યાલ ન હોય, એ વાત નોખી છે. પણ એ બધું જ ઘડતર કરે છે કોણ? કથા વાર્તા. કથા વાર્તા વિના કોઈ જાતના રૂડા ગુણ ક્યારેય આવતા નથી. કથા વાર્તા છે એ રૂડા ગુણને આપે છે. તમને કહું, અહીંયા આગળ આ મંદિરની અંદર કોઈ સંપ્રદાયની અંદર જે સંત એકદમ નાના સાધુ ગણાતા હોય એવા સંત આવે ને, તો એ ગુરુજીની અમને સંતોને આજ્ઞા છે કે કોઈ સંત આવે આપણને ખબર પડે તેને સામે લેવા જવું. કદાચ એ આવી ગયા,
ત્યાર પછી એને વળાવવા તો અવશ્ય જવું, કોઈ પણ આવે આ મંદિરની અંદર તો સંતો, આપણા સંતો, કોઈ પણ બે કે ત્રણ સંતો જઈને ગાડી સુધી વળાવવા જાય. સંતો આવે ત્યારે કોઈ બહુ મોટા સંતો હોય તો નીચે ઊભા રહે લેવા માટે, પણ વળાવવા તો અચૂક દરેક સંતને જાય. ગુરુજીની આજ્ઞા છે. આપણને ઘણી વખત ઘણા વિવેકો ન આવડતા હોય, પણ મહારાજ અને મોટા જ્યારે આપણને શીખવે ત્યારે આવડે. ગામના દરબારો પોતાની સવારી લઈને સાથે ચાલ્યા. ત્યાંના હરિભક્તો પણ ઘણે દૂર સુધી સાથે આવ્યા હતા. ઓહો, ઘણી જગ્યાએ જવાનું થાય ત્યારે ભગવાનના ભક્તોનો પ્રેમ જોવા મળે. એમાંય લોયાધામ મેકન જઈએ, જ્યારે જઈએ અને જ્યારે પાછા વળીએ ત્યારે ભક્તો રોતા હોય, રડવાનું ચાલતું હોય કે ભગવાન એટલે ઠાકોરજી સંતો આજે અમારી વચ્ચેથી જાય છે, એનું રોવું આવે. બાઈઓ હોય તો દૂર ઊભે રોતા હોય. અમારી ભેગા આવેલા બધા ભક્તો, તમે બધા જ્યારે આવો ત્યારે જોવો છો એ કેમ રોવું આવે, રોવું કેમ આવે? ઇન્ટરનેટ ઉપર તો રોજ સંતોને દર્શન કરે જ છે, રોજ વાતો સાંભળે છે, તો પણ એને પ્રત્યક્ષ જઈને છોડે છે ત્યારે રોવું કેમ આવે છે? રોવું એટલા માટે આવે છે, હૃદય ભરાઈ જાય છે, ભાવ છે એટલા માટે એમ થાય છે, હૃદય ઘડી જાય છે. હા, એવું જરૂરી નથી કે રોવું આવે તો જ હૃદયમાં ભાવ હોય. ઘણા રોવું ન પણ આવે પણ એનું હૃદય રોતું હોય. પણ ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે, સત્સંગ છે ભાવ પ્રધાન છે, ભાવ પ્રધાન છે. સત્સંગની અંદર ભાવની લેંગ્વેજ છે, અહીં કોઈ શબ્દોની લેંગ્વેજ નથી. અહીં સત્સંગની અંદર ભગવાન પ્રત્યે, ભગવાનની સાથે આપણે મળવું છે અને ભગવાનની સાથે વાત કરવી છે. કઈ લેંગ્વેજ છે? ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત? ભગવાનની સાથે ભાવની લેંગ્વેજ છે. કોઈ ભગવાનના મુક્ત છે, કોઈ મોટા પુરુષ છે, એની સાથે આપણે વાત કરવી છે. કઈ લેંગ્વેજ છે એની જોડે? ગુજરાતી, ઇંગ્લિશ, સંસ્કૃત? ભાવની લેંગ્વેજ છે. ભગવાનના સંતો ભક્તોની સાથે આપણે હૃદયની વાત કરવી છે. કઈ લેંગ્વેજ છે? ભાવની લેંગ્વેજ છે. સદભાવ, એના જેવી સારી ભાષા એક પણ નથી. સદભાવ, એના જેવું સારો વેવ્સ એક પણ નથી. સદભાવ, એના જેવી સારામાં સારી આત્યંતિક કલ્યાણની સેટેલાઇટ એક પણ નથી. ભગવાન, ભગવાનના સદગુરુ, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો પ્રત્યેનો અત્યંત ભાવ, જેના હૃદયની અંદર આ રહ્યું એના હૃદયમાં ભગવાન રહ્યા. ભગવાન આખા ભાવથી ભરેલા છે. ભગવાનનું અંગે અંગ ભાવથી ભરેલું છે. ભગવાનની આંખો ભાવથી ભરેલી છે, ભગવાનની ભ્રકુટી ભાવથી ભરેલી છે, ભગવાનની નાસિકા ભાવથી ભરેલી છે. એટલે તેને રસરૂપ કહે છે, એટલે તેને રસરૂપ કીધા. અને આપણું બધું જ અભાવથી ભરેલું છે. ભગવાનનું બધું ભાવથી ભરેલું છે, આપણું બધું અભાવથી ભરેલું છે. આપણું જ્યારે ભાવથી ભરાઈ જશે ત્યારે ભાવરૂપ એવા ભગવાન, એનો આપણો બરાબર સંયોગ પાકો થઈ જશે, એની આપણી ફ્રેન્ડશીપ પાકી થઈ જશે. અને તમે મોટામાં મોટા જેટલા થયા એનું લિસ્ટ કાઢો, બધાય ભાવ પ્રધાન. પરોક્ષના ભક્તો નરસિંહ મહેતાથી માંડીને મીરાબાઈ સુધીનું કાઢો, આ બાજુ મુક્તાનંદ, ગોપાળાનંદ, પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબા, જીવુબા, આ જ કોઈ કેવા દેખાતા હોય બધાનું કાઢો, ભાવ પ્રધાન. ભાવ એમાંથી નિત્રયા જ કરે, નિત્રયા જ કરે, નિત્રયા જ કરે. એના બોલવામાં, બેસવામાં, ઉઠવામાં, ચાલવામાં, જોવામાં, સાંભળવામાં, જમવામાં, બધી જ ક્રિયામાં. સંતયલોકિક વસંતયલોકિક કૃષ્ણયલોકિકયાય ચલનિયાલોકિક મલનિયાલોકિક હસનિયાલોકિક લાયે સંતયલોકિક વસંતયલોકિક કૃષ્ણયલોકિકયાય. અલૌકિક બધું આવ્યું છે પણ ભાવવાળાને દેખાય. ભગવાન એ અલૌકિક છે,
ભગવાનના મોટા મુક્ત સદગુરુઓ હોય એ અલૌકિક છે, ભગવાનના સંતો અલૌકિક છે, ભગવાનના ભક્તો અલૌકિક છે, પણ દેખાય કોને? જેના હૃદયમાં ભાવ હોય, જેના અંગે અંગની અંદર અલૌકિક ભાવ હોય એને અલૌકિકતા દેખાય. લૌકિક આંખોથી, લૌકિક બુદ્ધિથી, લૌકિક મનથી, લૌકિક ચિત્તથી, લૌકિક જ્યાં સુધી છે ત્યાં સુધી આ અલૌકિકતાનો અનુભવ નથી થતો, ત્યાં સુધી એ ભાવ પણ એ દિવ્યતા પણ નથી પ્રગટ થતી. માટે ભગવાનના આપણે બધાએ મમુક્ષુએ આપણા હૃદયને, આપણા અંગો અંગને, આપણા ઇન્દ્રિયો અંતઃકરણને પુરુષોત્તમમય ભાવમય બનાવવી પડે, મુક્તોના ભાવમય બનાવવી પડે, ત્યારે સત્સંગનું સાચું સુખ આવે. હૃદયમાં અહો 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 વર્ત્યા કરે. જે શ્રીજી મહારાજે પ્રથમના 78માં કીધું ને, આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. મહારાજના શબ્દ તો જો, આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. આ સુખ લેવા તો આ સત્સંગ છે. દુનિયામાં હડકતા હતા અને હજુ સત્સંગમાં આવીને જો આપણે સળગીએ છે તો ભૂલ આપણી છે, ભૂલ આપણી છે. ભારતની અંદર ભર ઉનાળો મેનો હોય અને એની અંદર તો તાપમાં ખરેખરો તપતો હોય, પણ હિમાલયની ટોચે જઈને જો તાપ લાગે તો ભૂલ હિમાલયની અંદર જવાવાળાની છે કે ત્યાં હીટર લઈને ભેગો ગયો. એમાં સત્સંગ તો આપણને આઠે પોર આનંદની અંદર આનંદના સમુદ્રમાં ઘરકાવ રાખે એવો જબરો અલૌકિક છે. પણ જેટલું ગરમ રહે છે એ આપણા પોતાના ઊભા કરેલા હીટરો છે, આપણા ખોતરીને ઊભા કરેલા હીટરો છે, આપણા હૃદયની અંદર કુભાવરૂપી જે હીટરો છે એ હીટરો આપણને તાપ આપે છે. નહીં તો આ ભગવાન, આ સદગુરુ, આ સાધુ, આ શાસ્ત્રો, આ સત્સંગ, આ હરિભક્તો ટાઢું 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 કરે એવા જ છે. અખંડ અખંડ ટાઢું રહે એવા છે. જેટલો ટાઈમ ગરમ થાય છે આપણો દોષ છે, આપણો દોષ છે, સત્સંગનો નહીં. માટે ભાવપ્રધાન જીવનને બનાવવું, ભાવપ્રધાન વૃત્તિઓને બનાવી, ભાવપ્રધાન બધામાં ભાવ, સદભાવ, એ કરવાથી સુખનું, બહુ વિશેષ સુખની પ્રાપ્તિ આત્માને થાય છે. બાકી તર્ક વિતર્ક આ બધી બુદ્ધિ તો એ હીટર છે, હીટિંગ કરી દે, ગરમ કરી દે, ટાઢું ના કરે, આઠે પોર આનંદના સમુદ્રમાં ન રાખે. અને મહારાજે પણ વચનામૃતમાં કીધું, જ્યારે નિર્મળ અંતઃકરણ વર્તાતું હશે ત્યારે હૃદયમાં ભગવાનની મૂર્તિ હસતી જણાશે. મહારાજે વચનામૃતમાં કીધું, જ્યારે નિર્મળ અંતઃકરણ વર્તું હશે, 56મું, મહારાજ કે મહારાજની મૂર્તિ હસતી જણાશે. અને જ્યારે હૃદયમાં કાંઈક માનનો સંકલ્પ થશે, આવા બધા હીટરો ઊભા થશે, ત્યારે મહારાજ કે ભગવાનની મૂર્તિની નજર કરડી જણાશે. આ તો અંતરદૃષ્ટિવાળાને દેખાય, ગબરગણને આ કાંઈ ખબર ના પડે, પણ જે અંતરદૃષ્ટિવાળો હોય એને આ બધી ખબર પડે. પણ આપણા માટે મહારાજે આ બધું કીધું છે. માટે આપણે સાવધાન રહીને સત્સંગના સુખમાં ડૂબ્યા રહેવું, ભાવમાં વયા જવું. વિવિધ ભાતના ઝરિયાની નિશાનો આકાશમાં ઉડતા હતા તે ઘણા સોહામના લાગતા હતા. ગામના દરબાર શ્રીહરિપુરવાસીઓને દર્શન દેતા હતા. ગામની બહાર આવ્યા, ગામના દરબાર પોતાની સવારી સાથે આવ્યા, હરિભક્તો દૂર સુધી સાથે આવ્યા. બધું સુખકારી શ્રીહરિએ જોયું. મહારાજે આ બધું જોયું કે આ કેટલા ભાવુક છે કે અમને વડાવા ઠેક સુધી આટલે દૂર સુધી આવ્યા. ભગવાને જોવે છે, ભગવાનના સંત જોવે છે, ભગવાનના ભક્ત જોવે છે કેવો ભાવ છે. સોનેરી છત્ર શ્રીહરિને માથે રાખેલું હતું. બંને બાજુએ ચામર ઢળતા હતા. હરિભક્તો ઘણા જ ઉત્સાહથી જય જયકારનો ઉચ્ચાર કરતા હતા. એ સમયે શ્રીહરિએ ચારે બાજુની ખેતીની જમીન ઉપર નજર કરી. હવે મહારાજ જો જે વાત કરે છે, અને પ્રસન્ન થયા. પછી તેના વખાન કરતા બોલ્યા, આ ભૂમિ જાત જાતના અનાજને ઉત્પન્ન કરે છે. ભૂમિ ઉપર જીવસૃષ્ટિ પણ અનંત પ્રકારની છે, તેને ગણવા માંડીએ તો પણ પાર આવે તેમ નથી. ખાલી જમીન ઉપરની જીવસૃષ્ટિ કેટલી બધી છે. સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પણ ભૂમિ જ છે. પ્રાણીઓને જે જે વસ્તુની જરૂર પડે તે બધું ભૂમિ આપે છે. જે વસ્તુની જરૂર પડે એ બધું જ પૃથ્વીમાંથી થાય છે, બધું જ પૃથ્વીમાંથી મળે છે. જેને કલ્પવૃક્ષ કહીએ છીએ તે બધા દેશની ભૂમિ જ છે. આ કલ્પવૃક્ષ ગોત્યા કરીએ છીએ ને આપણે કે આ કલ્પવૃક્ષની વાત આવે છે, સારું કલ્પતરું છે ક્યાં?
આ કલ્પ તરુ ઉપર બેસી ગયા છે આપણે. મહારાજ કહે છે કલ્પવૃક્ષ એ દરેક દેશની જે ભૂમિ છે એ જ એની માટે કલ્પવૃક્ષ છે. જીવ જે જે અને જેટલા સંકલ્પ કરે એ બધું ભૂમિ આપે છે. જેટલા સંકલ્પ કરે, એક દાનો વાવે ભૂમિ કેટલા આપે છે? હજારો દાના આપે છે. એક દાનો વાવવાનો હજારો આપે, એક ફળ વાવો હજારો ફળ આપે, તો કલ્પવૃક્ષ જ છે ને, ભૂમિ કલ્પવૃક્ષ છે. તો મહારાજ કે આ બધું ભૂમિ આપે છે. શ્રીહરિ આટલું કહીને બધા હરિભક્તોને પાછા વળવાનું કહ્યું અને સિયાનીના ગામધની દરબાર હરિસિંહજીને બીજા બધા હરિભક્તો ત્યાં શ્રીહરિના ચરણોમાં પડ્યા અને બોલ્યા, હે હરે, આપ અમારો ઉદ્ધાર કરો. મહારાજ આટલી વાત કરી પછી મહારાજ કે હવે પાછા વળો બધાય. ત્યારે હરિસિંહજી રાજા હતા એ મહારાજના ચરણમાં પડ્યા અને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા. હરિભક્તો પ્રાર્થના કરવા લાગ્યા. અબહિ અંત સમે તુમ આઈ વેરહી વેર કરત સહાઈ, તુમ હરિ કરત સહાય જીતના, તુમ હરિ કરત સહાય જીતના, પલ પલ મે ભૂલ જાવત તીતના, પલ પલ મે ભૂલ જાવત તીતના. બહુ સરસ સ્તુતિ કરી છે હવે હરિશિ રાજાએ. અત્યારે તમે હરિભક્તોના અંત સમયે આવીને વારંવાર સહાય કરો છો, પરંતુ હે હરિ, આપ જેટલી સહાય કરો છો તેને અમે પળ પળમાં ભૂલી જઈએ છીએ. જીવની મોટા મોટી કઠિનાઈ, પડે પડે કરો પ્રતિપાડ જીવન જાણું છું, એવો બીજો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. ગર્ભવાસમાં જીવો તો ગર્ભવાસમાં, ત્યાંથી માંડીને આજ દિવસ નહીં, આ પળ પર્યંત, આ સેકન્ડ પર્યંત તમામ જવાબદારી અને તમામ પ્રકારનું સંરક્ષણ પોષણ ભગવાન કરે છે. પણ જીવ એવો અવળો છે જે પોષણ કરે છે એને જ ભૂલે છે, એને જ ભૂલે છે. તુમારી કૃપા કો નહીં હે પારા, જીયકુ નહીં હે ગમ લગારા, અનાદિ જીયકે પાપ હિ જેહિ, અનાદિ જીયકે પાપ હિ જેહિ, વિસ્મૃતિ તબ કરાવત તેહિ, વિસ્મૃતિ તબ કરાવત તેહી. આપની કૃપાનો તો કોઈ પાર જ નથી, પણ જીવને તેની લગારે ગમ નથી. અનાદિના પાપો જીવને વળગ્યા છે તે જ ભગવત કૃપાની વિસ્મૃતિ કરાવી દે છે. આપણું પરમ કર્તવ્ય ભગવાનની કૃપાની સ્મૃતિ. ભગવાનની સ્મૃતિ તો પછી થશે, પહેલાં ભગવાનની કૃપાની સ્મૃતિ કરવી પડે છે, પહેલાં સદગુરુની કૃપાની સ્મૃતિ કરવી પડે છે, પહેલાં આ સત્સંગની કૃપાની સ્મૃતિ કરવી પડે છે, પહેલાં શાસ્ત્રો સંતો ભક્તોની કૃપાની સ્મૃતિ કરવી પડે છે કે આ મહારાજે મારી ઉપર કેટલી કૃપા કરી છે, કેટલી કૃપા કરી છે. દિવસમાં એકાંતમાં બેઠા બેઠા મહારાજને કરોડો વાર જ્યારે જ્યારે ટાઈમ મળે, જોબ પર ટાઈમ મળે, બાથરૂમમાં ટાઈમ મળે, અરે અશુભ ક્રિયામાં ટાઈમ મળે, બાથરૂમ જતા જતા ટાઈમ મળે, ભગવાનને પ્રાર્થના કરો, હે મહારાજ તમારી કૃપા કેવી છે. વિચારો, એનો વિચાર કરો. કોઈ સદગુરુ જેની આપણી પર કૃપા છે, એવા મોટા સદગુરુની કૃપાનો વિચાર કરો, કેટલી કૃપા કરીશ, કેટલી કૃપા કરીશ. ભગવાનના એવા પવિત્ર સંતો કે જેને આપણને મહારાજમાં આ સત્સંગમાં જોડીને રાખ્યા છે રાતને દિવસ, એવા સંતોની કૃપાનો વિચાર કરો, કેવડી કૃપા છે. જે ભક્તોએ આપણને આ સત્સંગની અંદર આવા ભગવાન આવા સદગુરુના આવા સંતોમાં જોડી રાખ્યા છે,
મોક્ષના માર્ગે ચાલવામાં મદદ કરે છે એવા હરિભક્તોની કૃપાનો વિચાર કરો, કેવડી કૃપા છે. અને બધી કૃપાની અંદર પુરુષોત્તમ નારાયણનો તાર જોઈન્ટ રાખો કે મહારાજે આ બધી કૃપા મારી પર કરાવી. મહારાજની કૃપાથી સદગુરુ મળ્યા, સદગુરુની કૃપાથી આવા સાધુ મળ્યા, સાધુની કૃપાથી આવા હરિભક્તો મળ્યા, આ હરિભક્તોની કૃપાથી આવા સાધુ મળ્યા, એની કૃપાથી સદગુરુ મળ્યા, એની કૃપાથી ભગવાન ઓળખાય. આમ કૃપાનો ઉપર ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર ચડ કરે ને એને ભગવાનની સ્મૃતિ રહે. કૃપાની સ્મૃતિ, કૃપાની. એક એક કૂતરું હોય ને, કૂતરું એને બટકું રોટલો નાખ્યો હોય ને તો એને પણ સ્મૃતિ રહે છે કે આ વ્યક્તિએ મને બટકું રોટલો નાખ્યો છે, એના ઘરની ચોકી કરવી એ મારી ફરજ છે. અને આપણે આવું જોયું છે, પાલતુ કૂતરા નથી હોતા, પણ ગામડાઓની ઇન્ડિયાની શેરીઓની અંદર રખડતા કૂતરા હોય, એને કોઈ રોજ અડધો રોટલો નાખે, કૂતરું ઘરની બહાર બેઠું રહે છે. કૂતરું ભસીને ને ભગાડે છે. આપણે હજારો વખત જોયું છે ને, એક લોકમાં કહેવત પણ છે કે કૂતરાને બટકું રોટલો નાખ્યો હોય તો એ વફાદાર હોય છે પણ માણસ નથી હોતો. આવું આપણે કહેવતે કહીએ છીએ ને કે કૂતરાને બટકા રોટલાની કિંમત હોય છે. એ કૂતરું પણ ચાર પગવાળું ને પૂંછડાવાળું છે ને, એ પણ એની ઉપર કરેલી કૃપાનો વિચાર કરે છે કે મને બટકું રોટલો આને આપ્યો છે તો મારે મારી ફરજ છે ઘર સાચવવું. આ જીવ કૂતરા થઈ ગયો કે જેને ભગવાનની કૃપાનો વિચાર ન થાય, સદગુરુની કૃપાનો વિચાર ન થાય, સંત અને ભક્તની કૃપાનો વિચાર ન થાય. એ કૂતરાને મહિનાઓ સુધી જેને એને બટકા રોટલા દીધા છે ને, એના પ્રત્યેનું હેત નથી મટતું, એના પ્રત્યેની લાગણી નથી મટતી, એની કૃપાનો વિચાર એ કેટલો કરે છે. આપણે તો પુરુષોત્તમ નારાયણ મળ્યા, એની કૃપા મળી. કેવડા મોટા મહારાજ અક્ષરધામમાંથી આવીને આપણને મળ્યા. અક્ષરધામમાંથી મહારાજ કે કોઈ જન્મ ધરવાનું નિમિત્ત જ નથી, કોઈ જન્મ ધરવાનું નિમિત્ત નથી. અક્ષરધામમાં નિમિત્ત ઊભું થાય એવું જ નથી. અનંત કુટી મુક્તોના સુખે સુખ્યા એ મહારાજ આ પૃથ્વી પર આવ્યા. આ પૃથ્વી પર જીવોએ એને દીધો શું? કાદવ ઉછાળ્યો, પથરા નાખ્યા, ગાળો દીધી, ગમે તે રીતે એને બોલાવ્યા, ગમે તે રીતે એનું અપમાન કર્યું, એની વાતને સમજ્યા પણ નહીં. હજારો વખત શ્રીજી મહારાજ આ સત્સંગમાંથી જવાનું ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે આ સત્સંગમાંથી કેટલી વખત જવાને ઉદાસ થયા છીએ, પણ આ ભક્તોના પ્રેમને વશ થઈને ટક્યા છીએ. ગોપાળન સ્વામી પણ પોતાની વાતોમાં કહે છે કે મહારાજ જ્યારે પૃથ્વી પર રહ્યા ત્યારે એને કોઈ દાડી થાળ કરીને જમાડી શક્યા નથી. એ ભગવાને આ પૃથ્વી પર આવીને આપણા માટે સંકલ્પ કર્યો કે મારે આ આત્માઓને અક્ષરધામ ભેગા કરવા છે, મારી મૂર્તિના સુખના ભોગતા કરવા છે. એ મહારાજની કૃપાનો વિચાર આપણને કેટલી વખત થવો જોઈએ, કેટલી વખત થવો જોઈએ. એવા મોટા મહારાજ, એમાં જોડી રાખે એવા ગુરુજી જેવા મોટા પુરુષ, એની ઉંમર થઈ હોય, તબિયત એની ગમે એવી હોય, હજારો પ્રકારની ઉપાધિઓ હોય, એની વચ્ચે પણ મહારાજને ભજવા ભજાવવાની અંદર રાતને દિવસ દાખલો, એની કૃપાનો વિચાર. રાતને દિવસ જે ભગવાનના સંતો ભક્તો આપણા સત્સંગને ટકાવી રાખવા માટે, આપણને પુરુષોત્તમમાં જોડી રાખવા માટેનો કેટલો મોટો દાખલો, એ કૃપાનો વિચાર. આટલો વિચાર તો જીવને બહુ થઈ ગયો. આનાથી મોટી કોઈ સાધના જ નથી. આ અનંત માળાઓની માળા છે, અનંત ધ્યાનોનું ધ્યાન છે, અનંત જપનું જપ છે, અનંત જેટલા સાધનો છે એ તમામ સાધનોનું જો કોઈ પાયો હોય, એ તમામ સાધનોની જો કોઈ નીવ હોય, તમામ સાધનોનો જો કોઈ પ્રાણ હોય, તો કૃપાનો વિચાર. જેની પાસે કૃપાનો વિચાર હશે એની પાસે આ બધી જ સંપત્તિ સત્સંગની મળી છે ટકશે. જેની પાસે કૃપાનો વિચાર નહીં હોય એ ગમે એટલું પામેલો હશે તોય ટળી જશે, કારણ કે કૃપાનો વિચાર નથી. મળે જ ક્યારે? આ મળે જ ક્યારે? ગઢપુરની અંદર સરદારથી એક બાઈ આવી, એનો દીકરો હતો એક હસન કરીને અને એક નાથિયો, કંઈ ગરીબી
ખાવા પીવાનું કંઈ મળે નહીં. મહારાજ પહેલાં મહારાજ કે રો અહીંયા આગળ, રોટલા મળશે. રહ્યા ત્યાં. હસન મોટો ગઢપુરમાં થયો. પછી એ વેપાર કરે, મૂળ જાતનો આમ થોડો મુસલમાનને વેપાર કરે. તે વેપારની અંદર હસને વેપાર કર્યો, તે મોટી ખોટ ખાધી એમાં. તે મહારાજે આ વાત જાણી, હવે મહારાજને પૂછ્યા વિના વેપાર કરેલો. મહારાજે પછી છે ને ગામમાં સાદ પડાવ્યો કે આ હસન જોડે લેનું હોય તો સુખેથી લેજો, દાદા ખાચરને એની સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે ઘણી વખત આવું થાય, ઘણી વખત એવું થાય કે હરિભગત ઘણા તો સત્સંગમાં આવતા હોય, અહીં વિદેશમાં ઓછું થાય, દેશમાં ઘણી વખત થાય. પછી એટલો બધો ભાવ બતાવે, એટલો બધો ભાવ બતાવે, એટલો બધો ભાવ બતાવે, પણ એનો ટાર્ગેટ હોય કે 6 મહિનામાંથી આ હરિભગત પાસેથી રૂપિયા લેવાના છે. સમજ્યા? તે સંતોની અડખે પડખે જ રહે, અડખે પડખે જ રહે. અને પછી કોકને લાગે કે આ તો બહુ વિશ્વાસુ છે તો રૂપિયા માગે ને દે, અને દે, અને પછી જે ઉપાધિ થાય એ જબરી થાય. એક ભાઈનું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું ને, ગુરુજી કથા કરતા ને એટલો બધો ભાવ થઈ ગયો, અને એટલો બધો ભાવ મને આજે ના જે કંઠી બાંધો કે 6 મહિના સુધી તો પછી 15 દી આવે સંસ્થામાં. 6 મહિના પછી વિદેશ જવાનું ગુરુજીને સંતોન થતું હતું, એમાં પેલું નવી કંઠી બાંધેલી ને, તો હું ને આ દેશમાં ગુરુજી કે આને થોડી કથા વાર્તા કર્યા કરવી, એટલે કથા વાર્તા હું બેહાડું. મને ખ્યાલ આવી જાય કે આને તો કંઠી ખાલી પહેરેલી જ છે, આને કાંઈ કથા વાર્તા અરે મતલબ નથી. બગું ભલે આમનો આમ નભ્યો જાય, અને જો ક્યારેક સંસ્કાર પડી જાય તો ભલે, પણ અમે નીકળતા હતા ને મને એક બાજુ પર લઈ જઈને કે આપણે તો થોડા પૈસા જોઈએ તો કેવું. મેં કીધું ભાઈ અહીં પૈસા હાના હોય, આ તો સંસ્થાની અંદર હોય. ના ના કે સ્વામી એન્ડ સંપ્રદાયમાં હોય જ. મેં કીધું એ કદાચ જુદી જગ્યા હશે, અહીં નથી. તે દિવસ આજનો દિવસ, આ 2017ની સાલ, 2011ની સાલમાં આ ભાઈનો યોગ થયેલો. આજે 6 વર્ષ, 6.5 વર્ષ, 7 વર્ષ જે થયા એ, તે હજુ આજ દિવસ સુધી હજુ ક્યારેય પણ ફરી મોઢું જોયું નથી. બાકી ઇનોવા ગાડી લઈને આવે, ફ્રૂટના કરંડિયા લઈ આવે, પણ બધું 6 મહિનાની અંદર ખબર પડી ગયું કે આમ થાય. આ હસનની આરે કોઈ વેપાર કરેલો, હવે દાદો ખાચર છે ને, મહારાજ છે ને, આમ વિચારીને વેપાર કરેલો, પછી એને ખોટ ગઈ. મહારાજને કીધા વિના આ બધું કરેલું, મહારાજ કે આને કોઈ લેવા દેવા નથી, એટલે હસનને ખોટું લાગ્યું. તે વહેલો ઉઠીને ભાવનગર ગયો. એની ગરીબી હતી ને મહારાજે રાખ્યો હતો. ભાવનગર ગયો, ત્યાંથી વાનમાં સુરત ગયો, ત્યાંથી ગોપાળન સ્વામીના દર્શન કર્યા. પાછો ભગત તો હતો ને જો. ગોપાળન સ્વામીએ પૂછ્યું અહીં કેમ? હસન કે ગઢડામાં મહારાજે મારી લાજ લીધી, એટલે લાજ લીધી કે ગઢપુરમાં. સ્વામી કે હવે ક્યાં જશો? હસન કે મુંબઈ જઈને ગવર્નરને મળીશ, અને ગઢડાનું પરગનું ઇજારે રાખીશ, અને ગઢડાની બજારમાં ઘોડા ગાડીએ બેસીશ, અને મહારાજ મને સલામ ભરશે ત્યારે મારી લાજ રહેશે. આનું નામ જીવ, આનું નામ જીવ. કોઈ કૃપાનો વિચાર ખરો, ગરીબીમાં તને પાલવીને મોટો કર્યો, તને રાતને દી દરબારગઢમાં રાખ્યો, હારા સાધુનો સમાગમ દીધો, અને તે ધંધો ખોટો કર્યો, અને મહારાજે ખાલી એટલું જ કીધું કે ભાઈ આને દાદાને લેવા દેવા નથી, એટલે એની પાસે રૂપિયા માગો, ને પછી દાદા પાસે લેવા આવું ના કરતા, એટલે દાદાને ના નાખતા આમાં વચ્ચે મહારાજે, એટલે દાદાને સેફ સાઈડ કર્યો. એમાં મહારાજે શું ખોટું કર્યું? કાંઈ ખોટું નથી કર્યું. પણ આ જીવને મહારાજ સલામ ભરે, બોલો, એવું કરવા નીકળી ગયો, ટળી ગયો. સ્વામી કે આ તો સ્વામીને મળ્યો એટલે બચી ગયો. સ્વામી કે ગઢડામાં તારી લાજ લીધી એ કોણ છે? થોડું જ્ઞાન છે, અક્કલ છે થોડી, કોણ છે, કંઈ જોયું છે આગળ પાછળ? હસન કે છે તો ભગવાન. ગોપાળન સ્વામી કે એ ગવર્નરનું અંતકરણ ફેરવી નાખશે તો, તું મુંબઈ માંગવા જાય છે એનું હૃદય જ ફેરવી નાખશે તો શું દશા થશે તારી? ઓલો તને ફાંસીએ ચડાવશે, જેલમાં નાખશે તો?
હસન કે હારું એ વાત સાચી સ્વામી, એ તો વિચાર્યું જ નહોતું, એ તો પ્રોબ્લેમ થઈ જાય. સ્વામી કે રે, મુંબઈના ગવર્નરને મળવા જવાવાળો હાલ મારી ભેગા. સ્વામી લઈ ગયા અને વરતાલ જઈને એને કોઠારી કર્યો. બોલો, કોઠારી કર્યો તોય, આ મોટા સાધુની દયા, તોય હજુ જો કૃપાનો વિચાર કર્યો. હવે એનો આગલો ઇતિહાસ તો મેં નથી વાંચ્યો હજુ, પણ એને જો કૃપાનો વિચાર કર્યો હશે તો ટકાયું હશે, નહીં તો હજુ ઘોડાગાડીએ બેહવા જાય. મહારાજ તો સલામ ખબર નહીં, ભરે કે ના ભરે, પણ એની શું દશા થાય ખબર નહીં. માટે ભગવાનની કૃપા, ભગવાનના સદગુરુની કૃપા, ભગવાનના સંતની કૃપા, ભગવાનના ભક્તની કૃપાના વિચાર એક વખત નહીં, હજારો વખત કરીએ. મૂર્તિ તો પછીની વાત છે, મૂર્તિમાં અખંડ વૃત્તિ એ પછીનું સ્ટેપ છે. પહેલાં તો કૃપાની સ્મૃતિ એ પહેલું સ્ટેપ છે. આપણે નથી કહેતા ભગવાનની મૂર્તિમાં વૃત્તિ નથી રહેતી, પણ વૃત્તિ રહે ક્યારે, રહે ક્યારે? એની કૃપાનો વિચાર કરીએ કે આવા મોટા મળ્યા, આવા મોટા મળ્યા, આવા, એ કૃપાનો વિચાર. ઘણી વખત આપણને ઘણી વસ્તુ ભૂલાય જ નહીં. કોઈ મોટો માણસ ક્યાંક એરપોર્ટ પર ભેગો થઈ ગયો હોય, કોઈ ગામડામાં ભેગો થઈ ગયો હોય, વારે વારે સંભાળ્યા જ કરે, સંભાળ્યા જ કરે, સંભાળ્યા જ કરે. અમારે પોર ગામની અંદર એકવાર મોદી સાહેબ આવ્યા હશે વર્ષો પહેલાં, ગુજરાતના જ્યારે હતા ને ત્યારે, તે એક ભાઈ પોર ત્યાં ગયો. હવે એ નીકળતા હશે ને આને જ ખબર નહીં ક્યાંક ટચ થઈ ગયો હશે હાથ, ખબર નહીં કેમનો ટચ થયો, બાકી તો એને તો અડાય નહીં, પણ ક્યાંક ટચ થઈ ગયા. પણ ગુરુકુલમાં આવીને ગૌશાળા પાસે ગુરુજીને હું પહેલાં ન્યા આવીને એમ કે અહ ઓહો, કે આજે તો આમ એનો પાવર હમાય નહીં. આ પણ અમને થયું કે શું છે, એટલે ગુરુજીએ કાંઈ એને ના પૂછ્યું, પણ હું બાજુ પર લઈ ગયો. ગુરુજી ગાયો બાજુ ગયા. મેં કીધું, ભગત પણ આટલા બધા પાવરમાં શું છો તમે, શું થયું? અરે કે આજે તો સ્વામી આમ ટચ થઈ ગયો, કે મોદી ટચ થઈ ગયો. આમ શું ટચ થઈ ગયું? આંગળા અડી ગયા કે મારા, અને મને આમ જાણે કરંટ પસાર થઈ ગયો એવું લાગ્યું. મેં કીધું બરાબર છે, સારું કહેવાય, સારી ભાવના છે, કંઈ વાંધો નથી. પણ એને એ વાત તો જે ગામનો હતો એ ગામમાં 100-200-500 જંજોળ 6-12 મહિના સુધી કરી. બોલો, કેવી કૃપાને વાગોળી, કેવી કૃપાને વાગોળી. હું તો એમાંથી એટલો જ ગુણ લઉં છું, એમાંથી એટલો જ ગુણ લઉં છું કે એને એક સજ્જન વ્યક્તિ, દેશ માટે જીવવાળો વ્યક્તિ, ભલે એને ખબર નહીં ત્યારે એને જ્ઞાન હશે કે નહીં હોય આ કેટલો સજ્જન, એને ખબર નહીં, એને નેતા જાણી નડી ગયો, એનો ભાવ થયો જે થયું એ, પણ એને એક કોઈક લેવલના વ્યક્તિનો ટચ થાય અને એને આટલો બધો અહોભાવ થાય, એક વર્ષ સુધી વાગોળે. હજુય વાગોળતો હશે ને કોકને કહેતો હશે, આપણે શું વાગોળીએ છીએ કે આવા મોટા મહારાજ મને મળે, આવા મોટા સદગુરુ મને મળ્યા, આવા પવિત્ર સંતો ભક્તોનો યોગ મને મળ્યો, આ દિવ્ય સત્સંગ મને મળ્યો, શું મારી પર કૃપા છે, શું કૃપા છે. કેટલી વાર વાગોળીએ છીએ દિવસમાં, કેટલી વાર આપણે આત્માને આ વાતને સમજાવીએ છીએ. બસ એનો જેટલો અભાવ છે ને એટલો સ્મૃતિનો અભાવ છે. મૂર્તિને પકડવા માટે પહેલાં તો મૂર્તિની કરેલી કૃપાને સંભાળીએ. આપોઆપ મૂર્તિ સાંભળશે, કૃપા સાંભળે એટલે મૂર્તિ સાંભળે. જેની કૃપા સાંભળે એ સાંભળી આવે. ઘરવાળાની કૃપા સાંભળે કે રોજ ગરમ ગરમ રોટલી જમાડે છે, તો કોણ સાંભળે? સંતો કડક ભજીયા બનાવે અને ઘરવાળા પોચા બનાવતા હોય તો કોણ સાંભળે? જ્યારે સંતોનું જમો ત્યારે કોણ સાંભળી આવે? એ જ સાંભળી આવે, એ જ સાંભળી આવે. જે એક કોઈ પણ બાબતમાં આવું છે, કોઈકની કૃપા વિચારો એટલે સીધું એ વ્યક્તિ સાંભળે. પુરુષોત્તમની કૃપા વિચારીએ તો મહારાજ સાંભળે. મહારાજની મૂર્તિ યાદ રાખવા માટે પહેલાં મહારાજની કૃપાને સંભાળવી પડે કે મહારાજ કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે. અનાદિના પાપો જીવને વળગ્યા છે તે જ ભગવત કૃપાની વિસ્મૃતિ કરાવી દેશે. ભગવત કૃપાની વિસ્મૃતિ કરાવે છે. અનંત જન્મોના પાપ આપને ભૂલીને જીવ બીજું જેટલું સંભારે છે. તુમકુ બિસારી જીતનો સંભારે, તીતનો જન્મ સો જાવત હારે, સો સત્ય હે નિશ્ચય બાતા,
પલપી છે જાત બિસરાતા, પલપી છે જાત બિસરાતા. આપને ભૂલીને જીવ બીજું જેટલું સંભાળે છે તેટલી જિંદગી તે હારી જાય છે. તે એક વાત ચોક્કસ છે અને સાચી છે કે જીવ પળવારમાં બધું જ ભૂલી જાય છે, પળવારમાં ભૂલી જાય. બોલો. અને આ માયા એવી જોરદાર છે ને, એક લપેડો મારવા માટેનો જો એને કીધું ને કે એક તો પીછી મારી નટી જશે, પણ 1000 પીછીઓ લઈ આવે એક આરે. માયા એવી છે, એવી છે. એક પળવારમાં બધું ઉડી જાય, કાંઈ રહે નહીં, બધું ઉડાડ દે. સત્સંગ માત્ર ઉડાડ દે. સંવત 1868ની સાલ હતી. મહારાજ ઉપલેટામાં નથુ બાબરિયાન ત્યાં બેઠા હતા. નાયા બાદ મહારાજ ઘરમાં ઢોલિયા પર બેઠા, વેરોભાઈ આવ્યા. ઉપલેટાના વેરાભાઈ, જેના ઘરની અંદર 22 વ્યક્તિ મરી ગયા, જેનો નિશ્ચય ના ડગ્યો, એ હરિભગત. મહારાજ કે આવતે વર્ષે જબરો કાળ પડશે, માટે બધા દાના લેજો. તે વેરાભાઈ કહ્યું, વેરાભાઈને કહ્યું તમે ગોળી વેચી દેજો. વેરાભાઈ કે મહારાજ અમારે ગોંડલના રાજાનું પસાઈતું છે, તેથી તેની સાથે જવા ઘોડા વિના ના ચાલે. મહારાજ કે કાળ પડશે ત્યારે ઘોડા ન જોઈએ, ઘોડા વેચીને દાના લેજો. નથુ બાબરિયા ઘોડા વેચીને દાના લીધા, નથુ બાબરિયાએ તો, પણ વેરાભાઈએ ઘોડી વેચી નહીં. બીજે વર્ષે 69 કાળ પડ્યો, તે વેરાભાઈના ઘોડાને ઢોર મરી ગયા. હવે કયા ઘોડે બેહીન જશે? બોલો, કયા ઘોડે બેહીન જશે? એટલે આવડા મોટા ભગવાન કહે છે ભલા, આ જીવની આ જ કઠિનાઈ. 22 જણ ઘરમાં ગયા તો નિશ્ચય રાખ્યો. એટલા માટે હું ઘણી વખત વાત કરું છું અને હજુ પણ કહું છું કે 100 માર્કનું પેપર હોય ને, એમાંથી 50 કે 60 આવડી ગયા હોય ને, એટલે આમ ઊંચું નહીં થઈ જવાનું, બધું થઈ ગયું. હજુ 40 પ્રશ્નો બાકી છે દીકરા, હજુ 40 બાકી છે. 60 આવડી ગયા એટલે 100% પાસ નથી થઈ ગયા. આપણે માની લો જીવનમાં કોઈક જગ્યાએ આપણે નિષ્ઠાને નિશ્ચય પરિપક્વ રાખ્યો, એનો અર્થ એવો નથી કે હવે આપણે પરિપક્વ થઈ ગયા. હજુ વિચારો કે આગળ પ્રશ્નો પૂછાયા છે, એમાંના હજુ કેટલા પ્રશ્નો મને પૂછાવાના બાકી છે, કેવા પ્રકારના બાકી છે, એ વિચારવું પડે. અને વિચાર્યા પછી પરિણામ અપાય કે હવે 100 માંથી 100 નથી આવ્યા, પાસ ચોક્કસ થઈ ગયા છે, પણ 100 માંથી 100 નથી આવ્યા. ત્યાં સુધી માની ન લેવાય કે 100% પાસ. ઘણી વખત શું થાય કે આપણે બે બાબતમાં પાકા થઈ ગયા. માની લો ઘરમાં કોઈનું મૃત્યુ થયું તોય આપણે ડગ્યા નહીં, આપણને ગમે એવી બીમારી આવી તોય આપણે ડગ્યા નહીં. એ સારું જ છે, કારણ કે એ આપણે રાખ્યું છે, મહારાજે રખાવ્યું છે આપણને, એટલી સમજણ મહારાજને સદગુરુની કૃપાથી પાકી થઈ, એ ખોટું નથી. પણ એટલા માત્રથી આપણે આપણી જાતને જો 100% માની લઈએ તો 100% નુકસાન છે. પેલા હાઈટ આવડેલા છે ને, એ ખોટા પડવાના ચાન્સ ક્યારેક થઈ જાય. આ ઉપલેટાના વેરાભાઈ આવા મોટા મોટાના આખ્યાનો એટલે જ સાંભળી રાખવાના કે આપણને જેટલું છે એનું ગૌરવ રહે, પણ હજુ પણ મારે હજુ મેળવવું છે, હજુ મેળવવું છે, હજુ આ શરીરની રાખ થતાં સુધી અવિશ્વાસ આની પર રાખવાનો. આ ઇન્દ્રિયો અંતકરણ તો શ્રીજી મહારાજ કે અંગ્રેજ જેમ પાંજરામાં રાખીને કામ કરાવે છે, પણ પેલા કેદી ઉપર વિશ્વાસ રાખતા નથી, એમ આની રાખ થતાં સુધી આની પર બહુ વિશ્વાસ રાખવા જેવો નથી. આપણા મનને આપણી બુદ્ધિ ઉપર બહુ વિશ્વાસ રાખવા જેવો નથી. વિશ્વાસ રાખવા જેવા મહારાજને મોટા બે જ છે, એનો જ વિશ્વાસ રાખવો. બાકી આપણું કોઈ વિશ્વાસ જો રાખી દીધો કે હવે મને શું થવાનું, માયા દળીને ચૂરણ જ્યુસ કરીને પી જાય, મને શું થવાનું શું. કેટલાને પી ગઈ, કેટલાને પી ગઈ, પૂર્વે પી ગઈ, વર્તમાન કાળે પી ગઈ, ને ભવિષ્યમાં પી જશે. અને આપણે ધ્યાન ના રાખીએ તો આપણું જ જ્યુસ કરીને પી જાય. માયાને તો બહુ ભાવે આપણું જ જ્યુસ, તો બહુ જ ભાવે ને. આપણું કચુંબર કરીને જમવાનું માયાને બહુ ભાવે. આ તો બહુ સરસ માલ કહેવાય કે કેટલા જન્મો જન્મથી અમારો હતો આ અમારા વાડીનો માલ, એ વરી આ વર્ષે આ વખતે ભગવાનને સાધુ મળી ગયા, આ વખતે અમારા પંજામાંથી છૂટવા ગયો. માયા કે એમ થોડા છૂટવા દઈએ, હાલો. અને એ ક્યારે લાગ મળે છે, જ્યારે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો હું પણ છું કાંઈ કામનો રે,
ત્યારે મળ્યો માયાને લાગ ખરો કરવા ખોવારને રે. જ્યારે એમ થઈ ગયું, 60% પાસ થયો ને થઈ ગયું કે હવે મને કાંઈ ના થાય, કેવી રીતે કેવી રીતે? શ્રીજી મહારાજ અંત્યના 33માં મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી માટે જો જોખમ બતાવી દેતા હોય તો હું તમે કોણ કોણ? આપણે આપણી કઈ સમજણ મુક્તાનંદ સ્વામી જેવી છે અને ગોપાળાનંદ સ્વામી જેવી છે? આપણું ક્યાં સામર્થ્ય મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવું છે? આપણી ક્યાં સમજણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવી છે? એના રૂવાડાય નથી. માટે આપણા પ્રત્યે કોઈ સંતો ભક્તો ભાવ વ્યક્ત કરે ને ત્યારે એને એટલું જ વિચારવું. હું ઘણી વખત કહું છું કે એમના એમને પહેર્યું છે એવું, એમની મોટપ છે કે મને બહુ મોટા કરીને જોવે છે, એમની મોટપ છે કે એમને એવું દેખાય છે, એ બધા દિવ્ય છે એટલે એને બધું દિવ્ય દેખાય છે. હું તો બહુ અલ્પ છું, બહુ અલ્પ છું. હજુ તો મારે બહુ નિશ્ચય પાકો કરવાનો છે, બહુ પાકો કરવાનો. હજુ મારે બહુ નિષ્ઠાનું સ્વરૂપ સમજવાનું છે. હજુ મારે બહુ શ્રદ્ધા રાખવાની છે. હજુ મારે બહુ ભજન તપ સ્મરણ આદિ બહુ કરવાનું છે. આવું વિચારવાનું છે. હજુ મારે બહુ સદગુરુને સંતો ભક્તોને બહુ રાજી કરવાના છે. આવું વિચારવાનું તો હંમેશા તાન રહે. પૈસા કમાવામાં કોઈ દી આપણને એમ નથી થતું કમાઈ ગયો, હજુ હજુ એમાં નથી થતું. જમવામાં કોઈ દી પૂરું નથી થતું, હજુ એક સત્સંગમાં જ આપણને થોડું ઘણું 2-5 જગ્યાએથી સ્તુતિ મળી નથી ને આપણે બધું બંધ કર્યું નથી, તાળું મારીને બંધ, હવે કાંઈ જરૂર નથી કે ના? બહુ જરૂર છે, બહુ જરૂર છે. કરે જ રાખવાનું, મહારાજને રાજી કરવા મહેનત કરે રાખવાની, એની કૃપાને વિચાર્યા જ કરવાની. વેરાભાઈને ઘોડો મરી ગયો, હવે કયા ઘોડે જાય બોલો? વેરાભાઈ કહેતા હતા ગોંડલના રાજાનું પસાયતું છે, ઘોડા વિના કેમ જવાય, હવે ક્યાં જાય? તે દુઃખી થયા અને એ વર્ષે મહારાજ પંચાળે પધાર્યા, તેથી નથુ બાબરિયા વેરાભાઈને કે મહારાજના દર્શને જઈએ છે તો તમે પણ પધારો. તે બધા પંચાળે પહોંચ્યા. મહારાજ વેરાભાઈને જોઈને બધી વાત જાણી. પછી જીનાભાઈ પાસેથી 2 જોડી લુગડા અને ખોબો ભરીને કોરિયો આપીને કે વેરાભાઈ તમારું દારિદ્ર હાથથી ગયું એમ માનજો. પહેરવાના લુગડા દેવા પડ્યા, કારણ કે જીવે ભગવાન આગળ પોતાની બુદ્ધિ દોડાવી. ભગવાને કીધું ભાઈ વેચી દેજો, વેચી દેવાનું. કોક જગ્યાઓ તો એવી રાખવી જ્યાં બુદ્ધિને પૂર્ણ વિરામ હોય, કોઈક જગ્યાએ તો એવી રાખવી કે જ્યાં બુદ્ધિ સ્ટોપ થતી હોય, એવી કોઈક જગ્યા હોવી જોઈએ જ્યાં બુદ્ધિ અટકે. પણ જીવ પ્રાણી માત્ર ને પોતાની બુદ્ધિનું બહુ બળ છે, પોતાની બુદ્ધિનો બહુ વિશ્વાસ છે, પોતાની બુદ્ધિ ઉપર બહુ ગૌરવ છે. બુદ્ધિ તો ખાલી એટલી જ સ્વામી કે ભગવાનને મોટા સાધુ થકી સમજાય એટલી બુદ્ધિ કામની, બાકી બધી જ બુદ્ધિ છે ને એ બુદ્ધિ નરકમાં નાખે એવી હોય છે, કારણ કે માયાજન્ય છે, માયાજન્ય છે. માટે ભગવાનની કૃપાનો વિચાર એ ભાવથી થાય છે. ભગવાનની કૃપાનો વિચાર, ભગવાનના સંતો ભક્તોની કૃપાનો વિચાર. અમે તમારા અપરાધ સામે, તે અમારા અપરાધ સામે અમે તો જીવ છીએ, પળવારમાં બધું જ ભૂલી જઈએ, પળવારમાં ભૂલાઈ જાય. તે અમારા અપરાધ સામે જો આપ જોશો તો અમારો કરોડો જન્મે પણ ઉદ્ધાર થાય તેમ નથી. કરોડો જન્મે અમારા અપરાધ સામો જો તો પ્રભુ અમારો ઉદ્ધાર ના થાય. આપ પોતાના બિરુદની સામે જોઈને જ જીવનો ઉદ્ધાર કરો છો. એક આ હારું જીવને હારું બધું જ નાખી દેવાનું ભગવાન માથે, બહુ જ હારું. આ સીધું સદગુરુ માથે નાખી દઉં, અમે તો એવા જ હોઈએ તમારે. એટલે ભાઈ તારે કાંઈ વિચારવાનું જ નહીં, અમે તો એવા જ હોઈએ. વાત સાચી છે, અમે તો એવા હોઈએ, પણ એવા જ હોઈએ પછી એવો દિન આ દિન થઈને રહે. અને જીવ કેવો થાકી જાય ને પછી શું કે ભગવાનને, અમે તો એવા જ હોઈએ. એના કરતાં પહેલેથી જ એવો રહ્યો હોય, પહેલેથી જ જો અભાવ વિનાનો રહ્યો હોય કે ના અમે તો એવા જ છીએ, અમે તો દીન છીએ, અમારી નથી સમજણ. ભગવાનના માથે ચોક્કસ નાખવું, પણ થોડોક વિચાર કરવાનો. વિચાર કરીને પછી ભગવાનના માથે મૂકીએ ને તો ભગવાન કરે. ભગવાનના બિરુદના ભરોસે રહેવાય, પણ ક્યારે રહેવાય? આપણી અંદર દીન પણ હોય ને તો રહેવાય, બાકી ના રહેવાય. પહેલાં જાનબાઈનું આખ્યાન સાંભળ્યું. જાનબાઈએ 7 વખત મહારાજને ગરજ હોય તો આવે,
તે મહારાજ ગયા ને જાનભાઈ પાસે, જાનભાઈને દર્શન દેવા ગયા, આખ્યાન કોઈ સાંભળ્યું છે? તે એક એક વ્યક્તિ ધર્મ નિયમે છૂટી ગયા, ભજન ભક્તિ છૂટી ગયું, બધું છૂટી ગયું, એ કે જાનભાઈને ઓળખો છો? હા ભાઈ ઓળખીએ ને, શાસ્ત્રમાં લખ્યું છે. તો બસ ત્યારે જાનભાઈને જેમ કીધું ને સાત વખત ગરજ હોય એમ હું કહું છું, સાત વખત ગરજ હોય તો સ્વામિનારાયણ મને લેવા આવે. મેં કીધું ભાઈ પેલા જાનભાઈ કયા દ્રષ્ટિથી કહે છે, જાનભાઈ કેવા હતા? ભગવાનના ધર્મ નિયમ પાળવાની ખેવના હોય, ભગવાનની દ્રઢ ઉપાસના હોય, સદગુરુનો આશરો હોય, કથા વાર્તા અને સત્સંગનો યોગ હોય, અને છતાં પણ જે ભગવાનને એમ કહે છે પ્રભુ હું તો હાવ ગમાર છું, તમારી દયાએ કરીને મારું કલ્યાણ થાય એમ છે. પ્રેમાનંદ સ્વામીએ કીધું, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, સેવા સુમિરન કછુ એ ન જાનું, સુનિયો પરમ ગુરુ સ્વામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, પ્રેમાનંદ કહે તારો કે મારો સમરથ અંતર જામી, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી. એ પ્રેમાનંદ સ્વામીએ કયા લેવલથી ગાયું છે, એ કેવડા મોટા હતા, તોય પોતામાં માલ નથી માનતા, અને આપણામાં ધૂળ જેટલોય માલ ના હોય તોય આપણે કેટલું માની બેઠા હોઈએ. આ મારીને તમારી કઠિનાઈ છે. ધન્યવાદ ને વંદન જેણે પોતામાં માલ ન મનાતો હોય, જે હંમેશા શૂન્ય ભાવમાં રહેતા હોય ને શૂન્ય ભાવમાં જીવતા હોય ને શૂન્ય ભાવના વિચારોમાં જ જેના શ્વાસે શ્વાસ જાતા હોય અને કરોડો અબજો વખત વંદન છે, કારણ એમાં જીવવું બહુ અઘરું છે. મહારાજ કે રતનજી ને મિયાજી જેવા કોઈક હશે, કોઈક કોઈક. એ વાતો જે મહારાજે કરી છે એનો વિચાર કરીએ તો ખબર પડે કોઈક હશે કોઈક. એ કોઈકમાં આપણે ગરવાનું છે ત્યારે શૂન્ય ભાવ થાય. એ શૂન્ય ભાવમાં જવા માટેનો વિચાર અને પછી મહારાજના બિરુદનો વિશ્વાસ, આ બે વસ્તુ જેની પાસે હોય ને એના 60 હશે ને તો 100 થઈ જશે, 40 હશે તોય 100 થઈ જશે, 10 હશે તોય 100 થઈ જશે, પણ વિચાર હું કાંઈ નથી, મહારાજ તમે જ છો, તમારાથી થશે, હે મોટા પુરુષ તમારાથી થશે, મારાથી નહીં થાય, હે સંતો ભક્તો તમારી કૃપાથી થશે. માટે કૃપાનો વિચાર કરે ને ભગવાન સાંભળે, તે અમારા અપરાધ સામે જો આપ જોશો તો અમારા કરોડો જન્મે પણ ઉદ્ધાર થાય તેમ નથી. આપ પોતાના બિરુદની સામે જોઈને જ જીવનો ઉદ્ધાર કરો છો. જેટલા મનુષ્ય અથવા દેવ કહેવાય છે તે બધા આપની આગળ નિર્જીવ જેવા જ છે. જ્યારે આપ તેના તરફ કૃપા દ્રષ્ટિ કરો છો ત્યારે તે દેવોને મનુષ્યમાં કંઈ દૈવત આવે છે. મહારાજે પ્રથમના 27મામાં કીધું, એ સતત વિચારી રાખવું, જ્યાં જ્યાં દેખાય છે એ બધું જ પુરુષોત્તમનું ઐશ્વર્ય છે, જેમાં દેખાય છે એમાં. પણ એમાં એક એ પણ વિચાર કરવાનો, આજે જ સવારમાં ગુરુજીએ કુંડળધામની અંદર ગુરુજી ગયા હતા, ત્યાં સાગર મહોત્સવ ચાલતો હતો, ને એમાં આશીર્વાદ દરમિયાન ગુરુજીએ કીધું કે ભગવાન ચોક્કસ કોઈ ભગવાન કોઈ મોટા સંતો એમ માને કે મારા દ્વારા મહારાજે કર્યું, મહારાજ કરે છે ને મહારાજ કરાવે છે. હમણાં જ જે આપણે 3 દિવસ પહેલાં કરતા અકર્તા અન્યથા કરતાની કથા સાંભળી, મહારાજ કરે છે કરાવે છે, પણ મહારાજ કરાવે છે કોની જોડે? સૂર્ય તો આકાશમાં છે જ, પણ નીચે તમારે ભાત રાંધવો છે કે કાગળ સળગાવવો છે તો સામાન્ય કાચ મૂકી દો તો હળગે? બિલોરી કાચ જોઈએ. સૂર્ય તો સૂર્ય જ છે, પણ સૂર્યની શક્તિને પૃથ્વી પર લાવવા માટે બિલોરી કાચ જેવું તારતમ્યતાવાળું શુદ્ધ પાત્ર જોઈએ, તો કાગળ બળે ને તો ભાત રંધાય. એમ પુરુષોત્તમ વતે જ બધું છે, પુરુષોત્તમ વતે જ દૈવત જ્યાં ત્યાં પ્રગટ થયેલું છે, પણ એની માટે બિલોરી કાચ જેવું પાત્ર જોઈએ, એ પાત્રની તારતમ્યા જોઈએ. એવા મુક્તપણાને પામેલો જે એવો મહાન આત્મા છે એ જ પુરુષોત્તમના વેવ્સને ઝીલી શકે છે અને એના દ્વારા હજારો ભગવાનને ભજી શકે છે. એમને એમ નથી ભજાતું, એમ જેમ સૂર્યની કિંમત છે પૃથ્વી ઉપર રહેવાવાળા માટે, એટલી ને એટલી જ બિલોરી કાચની પણ કિંમત છે. પણ વાત એટલી છે કે ભાત રંધાયો છે એ શક્તિ છે સૂર્યની, પણ એ શક્તિને ઝીલવાની તાકાત છે બિલોરી કાચની. બેયની જરૂર પડે. કોઈ કે સૂર્ય છે મારે બિલોરી કાચની શું જરૂર છે, હું ભાત બાફી દઈશ મૂકી દો,
ભાત રંધાય તો કહેજો બે મહિને, બે વર્ષે રંધાય તો કોણ તપેલી મૂકી દો, હળી જાય ના રંધાય, સૂર્ય તો સૂર્ય જ છે, પણ એ તપેલીમાં તાકાત નથી કે સૂર્યના પ્રકાશને ઝીલી શકે, પણ એને સરસ મજાનો બિલોરી કાચ સૂર્ય કુકર એમાં મૂકી દો, ભાત દાળ શાક બધું થઈ જાય, સવાર જોબે જાઓ ને સાંજે આવો ત્યાં તૈયાર હોય એની અંદર બધું રંધાઈને. અહીં તો કોઈને મૂકવાની જરૂર ના પડે, માઇક્રોવેવ રૂપી માં, ફ્રીજ રૂપી માં, અઠવાડિયાનું સરસ મજાનું હંગરીને રાખીને માઇક્રોવેવ રૂપી માં ગરમ કરી દે, એક માં ઠંડુ કરી આપે ને એક માં ગરમ કરી આપે, બે માં તો બહુ થઈ ગઈ, પણ ઇન્ડિયાની અંદર ઘણા લોકો એવું કરતા હોય, સૂર્ય કુકરની અંદર કરતા હોય, પણ એ ભાતની તપેલી અને એ દાળ સૂર્યની હામે મૂકી દો તો બફાય ન બફાય, બગડી જાય ને સડી જાય. એમ જીવાત્માની કોઈ તાકાત નથી કે કોઈ વચ્ચેનું પાત્ર સદગુરુ ના હોય અને એના વિના એ કલ્યાણના માર્ગે પાકી જાય એવી જીવાત્માની કોઈ તાકાત નથી કે ડાયરેક્ટ ભગવાનમાં જોડાય. કોઈક બિલોરી કાચ જોઈએ તો જ બફાય, એ વાત નક્કી છે, પણ વાત એ નક્કી છે કે શક્તિ કોની છે, સૂર્યની છે. એમ પુરુષોત્તમ નારાયણ છે તો પુરુષોત્તમ નારાયણ જ છે. જ્યાં જ્યાં દૈવત દેખાય છે બધું ભગવાનનું છે. જીવ તો આવા અતિ પરાધીન છે છતાં તે ક્યારેય આપને સંભાળતા નથી. જીવમાં અનંત અપાર ભૂલો છે તેથી કોઈ કલ્પે આપની કૃપા વિના તેનો ઉદ્ધાર કે નિકાલ થાય એવો નથી. રાજાએ તો નાખ્યું મહારાજના માથે. પોતાના શરીર આદિ ઉપર પણ જીવનો અધિકાર નથી, પોતાનું શરીર પણ પોતાનું નથી, તો બીજાની તો વાત જ શું કહેવી. જીવ તે બાબતને જાણે છે છતાં ભૂલી જાય છે, વાસ્તવિકતા તેને ઓળખાતી નથી. જે પોતાનું નથી તેને પોતાનું કહે છે, તે જ અતિ મોટી ભૂલ છે. તે જ ગુનેગારીને લીધે જ જીવ જમપુરીમાં માર ખાય છે. જમપુરી વગેરેનું જે અપાર દુઃખ છે તેને જીવ મનમાં ધારતો નથી અને તેને લીધે જ તે લખ 84માં વારંવાર જન્મ લીધા કરે છે. આ શરીર જે આપણી બેગારે છે એની ઉપર એ આપણો અધિકાર નથી, આને છોડવું પડે છે. તો બીજા ઉપર તો શું અધિકાર રહેવાનો, આ જન્મ્યું ત્યારથી આરે છે એનોય અધિકાર નથી, તો આજુબાજુનો ઉપર નીચેવાળા પર ક્યાં અધિકાર રહેવાનો. આપણી પર જ કોઈકનો અધિકાર છે, અધિકારને સ્વીકાર્યા કરવો. મારી ઉપર મહારાજનો અધિકાર છે, મારે કોઈના અધિકારી નથી થવું. હે પ્રભુ, લોકોનો ઉદ્ધાર કરવાને માટે જ આપ વારંવાર અવતારોને ધારો છો, મુક્તોના સમાજને સાથે લાવો છો, અનેક પ્રકારના ચરિત્રોને કરો છો. સિયાનીના દરબારે આટલી વાત કહી ત્યારે શ્રીહરિએ પોતાના અશ્વને એકદમ દોડાવ્યો. બધા હરિભક્તો મટકું પણ માર્યા વિના તેને દેખી રહ્યા, અચેતન જેવા થઈને એક જ જગ્યાએ ઊભા રહ્યા. શ્રીહરિ જ્યારે તાવી ગામ પહોંચ્યા ત્યારે સિયાનીના હરિભક્તો પાછા વળ્યા. શ્રીહરિની સાથે જેટલા પાર્ષદો હતા તે સૌ બંદૂકો લઈને ચાલતા હતા. જ્યારે તાવી ગામની નજીક પહોંચ્યા ત્યારે પાર્ષદોએ બંદૂકના ભડાકા કર્યા, જેથી શ્રીહરિ પધારે છે એવી ખબર ગામમાં જેટલા હરિભક્તોને દરબારો હતા તે સૌને એક પળવારમાં મળી ગઈ. ગામધણી દરબાર અખાભાઈ શ્રીહરિની ખબર સાંભળીને તેઓ સામે આવ્યા. તેમણે જેટલા ભાઈઓ હતા તે બધા સારા એકાંતિક હરિભક્ત હતા. સૌ ઘોડે સવાર થઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. શ્રીહરિને નજીક દેખીને સૌ નીચે ઉતર્યા, ચરણોમાં પડીને પગે લાગ્યા. તાવી ગામના અખાભાઈને એના ભાઈઓ શ્રીહરિએ સૌને હાથ પકડી પકડીને ઊભા કર્યા. તળાવને કાંઠે જઈને શ્રીહરિ બેઠા. ભક્તોએ સુંદર ગાદી બિછાવી દીધી. તાવી ગામના બધા હરિભક્તો આવી ગયા. બધા શ્રીહરિના ચરણોમાં પડ્યા. બધા એક એક શ્રીફળ લાવ્યા, શ્રીહરિની આગળ ભેટ ધર્યા. તે સમયે શ્રીહરિએ તળાવનું સ્વચ્છ પાણી જોયું તેથી તે પીવા મગાવ્યું. મુકુંદાનંદ વર્ણીએ જળ ગાળ્યું, ચાંદીના આપખોરામાં ભરીને શ્રીહરિને આપ્યું. તેમણે ઘણા ભાવથી જળપાન કર્યું. આટલું મીઠું પાણી બીજે ક્યાંય નથી, તે એવું હશે, આટલું પાણી મીઠું ક્યાંય નથી. આવું ભગવાન તો ભક્તોને રાજી કરવા બોલે. આવું બોલીને ગામના બધા ભક્તોને અપાર રાજી કર્યા. તેથી તેટલી વારમાં જે સંતો પાછળ રહી ગયા એ બધા આવી પહોંચ્યા. શ્રીહરિએ સંતોને કહ્યું, જો તમને બધાને હિંમત હોય તો આપણે આજે મેથાન ગામ પહોંચી જવું છે, આવી મારી ઈચ્છા છે. ત્યારે દરબાર અખાભાઈએ હાથ જોડ્યા અને બોલ્યા, હે મહારાજ, આપને કોણ કહે, અમારા ભાગ્યનું કંઈક અભાગ્ય છે, અમારું દુર્ભાગ્ય છે કે તમે આવો સંકલ્પ કરો કે મેથાન જવું છે. અમે તો આપની આગળ દિન કહેવાઈએ, અમારા જીવમાં બધો ઉત્સાહ તૂટી રહ્યો છે. અમે શું અપરાધ કર્યો છે કે આપ પ્રભુ અમને છોડીને જઈ રહ્યા છો. અખાભાઈને આવું દુઃખ થયું મહારાજની વાત સાંભળીને. એમણે તો એવું વિચાર્યું કે મહારાજને રાખશું, જમાડશું, બધા બહુ સંકલ્પો હૃદયમાં કરી રાખ્યા હતા. અને મહારાજ તો કે અમારે તો જવું છે. અખાભાઈએ પ્રાર્થના કરી, મહારાજ અમને છોડીને તમે જશો ને અમારો ઉત્સાહ ભાંગી જશે પ્રભુ, પણ તમને કોણ સમજાવે, તમે માલિક છો.
અમે શું અપરાધ કર્યો છે તમે અમને છોડીને જાઓ છો? એટલે મહારાજ હવે તાવી ગામના એ તળાવના કાંઠે બેઠા, અખા ભાઈના ભાવનો વિચારે છે. સંતો આરે કંઈક વિચાર વિમર્શ કરશે કે કેવું કરશું, મેથાન જશું તાવી, તાવીમાં રોકાશું. હવે શું કરે છે મહારાજ એ ચરિત્રને આપણે આગલી કથાઓમાં સાંભળશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના ષષ્ઠ પૂર્વમાં સિયાનીના ભક્તોએ પૂજાને પ્રાર્થના કર્યા પછી શ્રીહરિ તાવી ગામને તળાવ કિનારે આવ્યા. એ નામે 14મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.